श्री सहजानंद स्वामी महाराज नी जय। तारीख 9/6/2001 शनिवार, श्री स्वामीनारायण मंदिर भुलेश्वर। कौशल देश वेश बटुमो लैके तुम्हारी भया, रामानंद मया सधर्म चलियो जगनादि मोटा करा। मोटा राम चारिया मधुपुरे वे देश दारी करी, अंतर ज्ञान दया हरि कली संक्षेप माउतनी। श्री सहजानंद स्वामी महाराज नी जय। श्री घनश्याम महाराज, हरे कृष्ण महाराज, श्री स्वामीनारायण भगवान। ओम नमो अवतारे श्री स्वामीनारायणाय नमो नमः। हरे श्री स्वामीनारायण, हरे श्री स्वामीनारायण, हरे। અને અખંડાનંદ સ્વામીની પેઠે મોટ મના થાવ પણ વાત વાતમાં મૂંઝાવું નહીં, તે અખંડાનંદ સ્વામીને માથે નિષ્કામી વર્તમાન ચુક્યાનો અપવાદ એક સાધુએ નાખ્યો ત્યારે તેમણે કહ્યું, જે ખોટા ક્યુ બોલતા હો, પણ તેમના મનમાં શોક કે ઉદ્વેગ વધારે પણ થયો નહીં। એ મોટ મનાનું લક્ષણ છે। એ શું કહ્યું તો પંચ વિષયની ઉપેક્ષા રાખ્યાની જુક્તિ કરી, ને ક્ષમા પણ સમર્થ બોલ મનમાં નહીં, ને ક્ષમા પણ સમર્થ અસમર્થ સર્વેને રાખી, તે સમર્થને શોભારૂપ છે અને અસમર્થને સુખકારી છે, તેણે કરીને નિર્માની વર્તમાન દ્રઢપણે પાળવાનું કહ્યું। ઇતિ વાર્તા 307। શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે। અને અહમ વૃત્તિની ઘણી વાર્તા કરી, જે આત્મસત્તા રૂપે વર્તતો હોય તો પણ અહમ પણ રહે છે, માટે અતિશય વિચાર એનો આત્મ એવું થાય, મારો આત્મા એમ થાય એ અહમ થયો, એફર્ટ કરો ત્યારથી વિચારવું જોઈએ, હું આત્મા છું, હું શું છે, હું ધ્યાન કરું છું, હું શું છે, એ સૂક્ષ્મ અહંકાર છે। એટલે આપણા ચૈતન્યને મહારાજના તેજ રૂપ માનવો, એટલે એ કાર્ય થઈ ગયું તો હું પણ નીકળે, એ જે એક રસ્તો છે સમજે જ નહીં કોઈ, આત્મામાં હું પણ આવે એટલે કેટલું બધું કરે, કારણ કે એ દેહથી લોકો થઈ શકે સમજ છે, સમાજથી લોકો થઈ શકે સમજ છે, એને મારું તારું નથી સમજ છે, એટલે હું આવો છું એવું રે એ અહંકાર, જ્યાં સુધી થોડો કે અહંકાર રે મહારાજ નું પ્રાગટ્ય ન થાય, એટલે છે જ અંદર પણ દેખાય નહીં, એ પ્રાગટ્ય પોતાને મહારાજ ના તેજ રૂપવાનો, એ આત્મજ્ઞાન વિશે છે। અરે માટે અતિશય વિચાર કર્યાનો આગ્રહ કરે તો ટળે એમ કહી પૃથ્વી આદિ જે અષ્ટાવરણ છે તેને દેહને વિશે દેખાડીને વાર્તા કરી, વાર્તા 308। શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે। અને જેને દત્તાત્રેયની પેઠે જ્યાં ત્યાંથી સિદ્ધાંત ગ્રહણ કરતા આવડે છે તે ક્યાંય બંધાતા નથી, એવી રીતે કપાસના બે ક્ષેત્રને દ્રષ્ટાંતે વાર્તા કરી। ઇતિ વાર્તા 309। શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે। અને બંધિયાવાળા મંડપને વિશે કીર્તન ગાયા, અને બંધીવાળા મંડપને વિશે કીર્તન ગાયા ત્યારે તેમાં શબ્દ ભરાઈ રહ્યો તે જોઈને સ્વામીએ વાત કરી, જે આ પ્રમાણે ઇન્દ્રિયોને વિષયમાં ન જવા દે તો અંતકરણમાં જ્ઞાન ભરાઈ રહે। ઇતિ વાર્તા 310। શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે। અને માનસી પૂજાને વિશે તથા સ્થૂળ દેહ કરીને પૂજા કરીએ તેને વિશે રસના આદિ ઇન્દ્રિયોની વૃત્તિ કેમ કરવી, ત્યારે તેનો ઉત્તર સ્વામીએ કર્યો, જે પરમેશ્વરની મૂર્તિને આગળ ધારવી પછી તેને જીવાદિક દ્વારા એ કરીને અંતરમાં ઉતર, પછી સત્તારૂપ થઈને તે સામું જોઈ રહેવું,
એમ ને એમ કર્યા કરે તો રાગ ઓછા થઈ જાય છે. ને જે સંકલ્પ વિકલ્પ કર્યાની વૃત્તિ છે તે વાસનાલિંગ શરીર કહેવાય, ને જે અવ્યક્તપણે રહ્યું છે તે કારણ શરીર છે. ને જ્યારે અતિરાગ થઈ જાય છે ત્યારે તે સ્થૂળ થઈ આવે છે. અતિરાગ થઈ જાય ત્યારે કારણ હોય, અવ્યક્ત હોય, સ્થૂળ થઈ જાય. એટલી બધી જંખના વાસના ઈચ્છા ભોગવવાની મનોવૃત્તિ એવી દ્રઢ થઈ જાય ને સતત બીજો દેહ ધરી દે, અવ્યક્તથી તો કઈ ધરાય નહીં, અવ્યક્ત થી કઈ ભોગવાય નહીં એટલે વ્યક્ત થઈ જાય. એમાં જ આવ્યા છે ને બધા, હજુ બાકી રહી ગયું ભોગવવું. આ બધું છે ને ઉપર થયું લાગ્યા, જ્યાંથી દેહ ભાવમાં રહીને જ્ઞાન લઈ ભક્તિ કરીએ દેહ તોતા જરાય દેહ નો અનાદર નહીં ત્યાં સુધી તો આ બધું શુભ ક્રિયા કરીએ એવું લાગ્યા કરે. તો શુભ ક્રિયા એટલે કરીએ છીએ, અશુભ ક્રિયા ખૂબ થઈ ગઈ છે એમાં પ્રીતિ છે. ભગવાને એવો ચાક ચડાવી રાખ્યો છે કે સારું નથી એમાં પ્રીતિ એની મેળે બાંધો દેવાય, અને જે શ્રેષ્ઠ છે એના માટે પ્રયત્ન કરવા પડે. ઓહો કેટલા અઘરા છે ભગવાન ભજવાના. આપણે એમ છે કે બે વાર મંદિર આવ્યા ને કથા કરી નાખે એટલે ભગવાન ભજાઈ ગયા, મૂર્ખ થઈ. અરે હેરાન થઈ પડે, કોઈને આવડતું જ નથી. સ્વામિનારાયણ કેટલી સત્તા હતી, આટલા વર્ષ થઈ ગયા કૃપા કરે ને સમજ થઈ જાય છૂટી જાય તો સારું. આપણા પ્રયત્નો બહુ વામળા છે. ને જે અવ્યક્તપણે રહ્યું છે તે કારણ શરીર છે, ને જયારે અતિરાગ થઈ જાય છે ત્યારે તે સ્થૂળ થઈ આવે છે. કેમ પાછું હોય છે થઈ વાય કાલથી બીજી વાર વાંચે ઉખાડી મૂકી. હલો જીવને નેત્રની આગળ સર્વે સંકલ્પની ગાંઠિયું રહી છે, જે આ ઝાડની પંક્તિ છે ને આ મનુષ્યની પંક્તિ છે તે નેત્ર વિચીને જુઓ તો પણ જણાય આવે, અને સ્પર્શના સંકલ્પ થાય ત્યારે તે વૃત્તિને મસ્તકને વિશે રાખે તો તે સંકલ્પ ટળી જાય છે. કેવી રીતે મસ્તક વિશે કેવી રીતે રાખતો તે સંકલ્પ પડી જાય? મસ્તક એટલે અહીં બુદ્ધિ લેવાની કે ભાઈ આ આમ છે, આ ખાલી સંકલ્પ થયો છે, એને લહેરાવાનું નહીં, વિચારવાનું. વિચારમાં કરે મસ્તકમાં, એટલે અહીં મૂકી દેવાનું નથી કહેતો, મગજમાંથી વિચારવાનું કે આ ખોટું છે. તેમાં શબ્દની બધાને બધા અનુભવ થયા છે, પણ એવું બેધ્યાનપણામાં જાય એટલે પછી યાદ ન રહે. હલો તેમાં શબ્દની વૃત્તિ કીધું તને કે ભાઈ બબ્બે વાર ન વાત, મસ્તકમાં રાખવું હોય તો ન વાત, નથી રાખવું હોય તો આમની આખી કથામાં બધું બબ્બે વાર છે. તારું ના ડોબાનું રહી નું ફકરા ના ફકરા પાછા બીજી વાર. આ તમે ક્યાંય સુધી સાંભળવાના છો? બધા કે છે કે આમ ગજબ છે આમ, હજી ભણેલા છો બધા. ખાવા ભણને કીધું હોય તો નોતી વાત છે, આવું આવડું થઈ બધા ભણેલા છે. અસંખ્ય પારાવાર ભૂલ છે વાંચવા, બબ્બે વાર બબ્બે વાર બબ્બે વાર. અરે તેમાં શબ્દની વૃત્તિને
નેત્રમાં રાખે તો શ્રોત્ર વૃત્તિ ઓછી થઈ જાય છે, એ યોગ કળા છે. કેવી રીતે? બસ પાછું એટલું કહું ને, વાત તો વાંધો નથી. તેમજ શબ્દની વૃત્તિ ને, શું શબ્દ એની વૃત્તિ શું છે, શબ્દ શું છે, અર્થ માત્ર નો આશ્રય શબ્દ ક્યાં લઈ ગયા? શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ પાંચ ઇન્દ્રિયોના રસ છે, એને નેત્રમાં કેમ? વાંચો હવે પાછું. તેમજ શબ્દની વૃત્તિને નેત્રમાં રાખે તો શ્રોત્ર વૃત્તિ, મસ્તકમાં કીધું. શ્રોત્ર શું? શ્રોત્ર એટલે સાંભળવાની. હા, અહીં રાખવાનું કેમ કીધું? જે જોવાનું છે એ સાંભળીએ જાય ત્યાં સુધી મનન ન થાય. બધું સાંભળેલું જ કર્યું છે હજુ સુધી. બહુ સરસ સાંભળ્યું ભાઈ, અમદાવાદમાં બહુ મંદિર બહુ અદભુત થઈ ગયું છે. સાંભળ્યું એટલે નેત્રની વૃત્તિથી હાલો જઈને જોઈ લઈ. આ તો સ્થૂળ દાખલો આપું છું, આ ભગવાન ને લગતું કીધું છે ને, પણ તમે હજી કેદી જોશો ભગવાન, એટલે કહું છું. હે, જોયા ભગવાન નીચે શું કરતા બેઠા બેઠા? તો જોયા કયો ને, આ કયો ને, આમાં આમાં શું કામ કયો? દર્શન જતા નહીં ને. હે, દર્શન જતા મૂર્તિ જતા ઉપાય. શું વાગા પહેર્યા છે આજે? અમારે જોવું હોય તો ફર્સ્ટ ક્લાસ એટલે શું? આ લોકો સમજાવવા માટે પૂછું છું કે તમે પરિસર જ લેશો. બે નેત્ર છે ને મારા, કયો ને બે નેત્ર છે, બે નેત્ર સરખા છે? સરખા છે નથી. ડાબુ નેત્ર છે, સોફ્ટ છે, સરસ છે, ઓલું જે છે આંખ કાઢ્યું એવું લાગે. ક્યાં સરખા છે? જોયા હોય હમણાં જ જોયા, હમણાં જોયા તો પાકું થશે. પગે લાગવાની જરૂર નથી, કહું છું કર્યું. જમણું નેત્ર જુઓ, ડાબુ નેત્ર જુઓ, બિચારા વિશ્વાસ છે તો ઉઠી ગયા. સમગ્ર મુદ્દે એને કીધું, હું એટલું મોઢું જોઉં છું, બહુ ઉત્તમ. હલો ભગત, આ વાત હાલી ગયા ના આવ્યું બિચારા કેતા. તેમજ શબ્દની વૃત્તિને નેત્રમાં રાખે તો શ્રોત્ર વૃત્તિ ઓછી થઈ જાય છે, એ યોગ કળા છે. અને સૌભરી ઋષિને યોગ કળા એટલી જ આવડતી હતી. પછી ગયો ને સૌભરી, યોગ કળા એટલી જ આવડતી હતી. ગોપાલ સ્વામી ની હિંમત તો જો, આમ કરીને કાઢ નાખે, ચાલો એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. અરે પણ જ્ઞાન કળા આવડતી નહોતી, તેથી યોગ બળે કરીને સર્વે ક્રિયા કરી. અને ભમર જેમ કમળ ને વિશે સ્નેહે સોતો ચોટી રહે છે, તેમ ભગવાન ના સ્વરૂપ ને વિશે પ્રીતિ એ સોતો એક વાર ચોટી જવાય એવી રીતે ભમરાની જેમ કામ થઈ જાય, ભલે બીડાઈ જાય. એટલો બધો રસ લઈ લે ભમરો, કમળ પાછું સૂર્યાસ્ત થાય એટલે આમ બીડાઈ જાય, બીજી દી સવાર સુધી અમારી. કમળ નું ફૂલ હોય તો ચંપામાં નહી, ચંપા તારે અંગે અંગે રૂપ રસ ને ગંધ, ભ્રમર રમે સૌ ફૂલો સંગે કેમ તાવે આ તારી પાસ. એ ભમરો એથી શું અટવાય, ખાલી કમળ ઉપર જ હોય, બધા ફૂલ માં એવું ન હોય ને આ શક્તિ. આપણે કમળ ગોતી લેવું જોઈએ. શ્રીજી મહારાજ ને ઓળખી ગયા પછી બીજા બધા સુગંધ સાથે લેવા દેવા નથી,
અને કમળ સાથે લેવા દેવા. જયદેવ ની કવિ જયદેવ ની પંક્તિ, એને ગીત ગોવિંદ લખ્યું હતું. ચંપા તારે અંગે અંગે રૂપ રંગ ને રૂપે સરસ છે, પીળું છે મજાનું, રંગ સારો, સુગંધ સારી છે કમળ કરતા, રમણને જ ગમે. બરોબર છે? હા, જેને એક આંખ મોટી દોડો કાઢતા એવી લાગે, વટે છે એક આંખે, વટે છે કે ડાયા, બીજી આંખે કરુણા વરસાવે, ડાબી આંખે મહારાજમાં કરુણા વરસાવે. આ લોકો આમ કર્યું છે એટલે આપણે એવું શોધવાનું, તો એને બનાવી છે એના ભાવ છે. અરે તેમ ભગવાન ના સ્વરૂપ ને વિશે પ્રીતિએ શ્રોતા જોડાઈ જવું અને કપિલજી એ દેવતી પ્રત્યે વાર્તા કરી જે મહિમા એ સહિત ભક્તિ ને ભક્તિ એ શ્રોતું જ્ઞાન ને જ્ઞાને શ્રોતો વૈરાગ્ય ઇત્યાદિ ની પક્વતા એ કરીને મોહ ટળી જાય છે. અને એ જ્ઞાનાદિક નું શ્રવણ મનન ને નિધિધ્યાસ બહુ કરે ત્યારે સાક્ષાત્કાર થાય. રોજ કરે સાક્ષાત્કાર થાય. આજે અમને સાક્ષાત્કાર કયો કહેવાય? એમને રોજ આજ જોતા હતા પણ હવે આ ખબર નથી, આજ ખબર પડી ગઈ કે સાક્ષાત્કાર. મહારાજ ની જમણી આંખ છે એની કીકી જરાક મોટી છે, પૂંજણે મોટી કીકી હોય એમાં કરુણ ન વર્ષે, એ આપણા ભાવ છે. મહારાજ તો એમને જ છે, દયા ના થાય, પણ એક આંખ માં જોજો અરમ છે, બીજી આંખ માં કરુણ વર્ષે. તો આમાં એવા ભાવ જોઈ તો એનારે એજ થાય ને, આમાં એજ થાય તો પછી ઉનારે એજ થયું કહેવાય ને. મહારાજ ને પ્રાર્થના કરો, મહારાજ અત્યાર સુધી ઊંધું સમજી અને જેમ તેમ પણ તમારો મહિમા સમજવા માટે જેમ કરતા હતા, નહીં આવડું હોય છોકરાઓ શું આવડે નાના ને, એમ જીવ માત્ર ભગવાન ના સામર્થ્ય પાસે સાવ બાળક બુદ્ધિ ના છે, પોતાને ગમે એ પ્રમાણે કરે તો ભગવાન તો દયાળુ છે સમજે. અને જેવું છે એવું જ્ઞાન લેવા તો કોઈ સમજ નથી. પછી જે પ્રકારે એક છે એ પ્રકારે મારા સુખ આપે. થોડુંક જ એક સુખ નો એક નવો પૈસો એ સુખ થઈ જાય ને, આનંદ ના આનંદ પછી વેદા કરે. અત્યાર સુધી બધું અણ સમજ્યું, હવે વેટ કરી દઉં બધું એવું લાગે છે. બાપા પેલે દિવસે આવ્યા તો ચાકકો લાગે, તમે વેટ કરી, હવે બધું ગમવા માંડ્યું, વેટ કરી છે કોઈ સૌ કરી ગયો છે ખાલી વાત સાચી. ભગવાન ના સ્વરૂપ માં જોડાવું બુદ્ધિ બહુ બુદ્ધિગમ્ય વાત. નિયમ થી ન થાય, એકલી બુદ્ધિ થી ન થાય, એકલા ત્યાગ થી ન થાય. આ શું છે? આ બધું ભેગું થાય અને એ બધું ભેગું થયા પછી એની દયા થાય તો થાય, બાકી બધા કરે જાય. કોણ ભગત છે, કોણ આવે છે, બધા સ્વામિનારાયણ ભજવા જ આવીએ છીએ. કોક ને અધિક કોક ને ન્યૂન સુખ કેમ છે? તો કાયમ સજાગ છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગ્રત સંયમ, એને વિશેષ મહેનત કરવી છે, વધુ માર્ક મળે. તમે કોક 10 વાગે દુકાન ખોલે, તમે 7 વાગે ખોલો અને 7 વાગે બંધ કરો, વધુ મહેનત કરો તો વકરો વધુ થાય. એમ ભગવાન ભજવામાં એ જેટલી મહેનત કરીએ, જેટલી લાગણી, જેટલી તીવ્રતા, જેટલી ટેક, જેટલો નિશ્ચય, એમ એનું સુખ વધુ મળે. દયા તો મારા સૌ ઉપર સરખી જ રાખે છે, પણ આપણું પાત્રતા નહીં એટલે કોક જોઈ નાખે, કોક લોભ કરીને રાખી મૂકે, કોઈને દે નહીં. કોક મહારાજ ની પાત્રતા લૂંટાવી દે, સુખ છે તો બધાને લૂંટાવા માટે લઈને બેસી જાય, હું કામ. અરે
સાક્ષાત્કાર થાય છે પણ એ ઉતાવળે થતો નથી, એમ ને એમ વૈરાગ્ય સહિત કર્યા કરે. ઉતાવળે ન થાય, વૈરાગ્ય સહિત, એટલે કઈ પણ મમત્વ સહિત અને તે જ વૃત્તિ આવતા વિષય ગ્રહણ કરીએ તો જરાય દુઃખદાયક નથી. ભૂખ લાગે જમી લે, એમાં કઈ ખોટું નથી. આ દેહ ભગવાને કીધો છે પંચેન્દ્રિય, અને એના આહાર પણ એને જ જડ્યા છે. તો વૈરાગ એને કહેવાય યુક્ત આહાર લઈ વૈરાગ. એટલે ગુણાચેતન સ્વામી કહેતા, પંક્તિમાં બેઠો હોય અને પાંચ પ્રકારના ભોજન જમતો હોય તોય ત્યાગી છે, અને એકલો ખૂણે બેઠો બેઠો રોટલો ખાતો હોય સૂકો સાવ એકલો હોય તો એ સ્વાદીઓ છે. એકલો શું કામ ખાય, એક જ રોટલો છે, બીજા કોઈ દેવો નથી. દઈશ તો આમાંથી અડધો એ ખાઈ જશે, મને અડધો ઓછો પડશે. આ જે વૃત્તિ છે આના માટે એને ભૂખ નથી. ભૂખ તો દેહ લાંબો તકીરી અને આ દેહ થી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એટલા માટે કામનો છે. નહીં તો કઈ કામનો નથી. જો દેહ કામનો હોય તો બાળી હું કામ નાખે. અંદર નો જે બેઠો છે જીવડો ઈ કામનો છે. ઈ રાગે સહિત થકો જો મરે તો કારણ દેહ મજબૂત થાય ને પાછો બીજો દેહ ધરે, કેટ લાય દેહ ધરી નાખ્યા. અબજો વર્ષ થી એમને વહેલું આવ્યું. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તો 84 લાખ તો યોની છે, એટલા દેહ છે 84 લાખ પ્રકાર. અને એક એક યોનિમાં એક જ વાર જન્મ, ઘણી વાર જન્મતો, કેટલી વાર તરફ થયો. મારા તો દયાળુ એટલે બોલ્યા છે, ઇન્દ્ર થવું એ વાસનામય છે, ઇન્દ્ર ને વૈરાગ નથી. ભગવાન માં ગણાય છે એને વૈરાગ નથી. તો શું છે વૈરાગ? કઈક ચંખના શું છે, કઈક માણવાની કઈક પામવાની. ન પામીએ તો અતૃપ્ત રહી છે, પામી જાય તો એનો ધરો નથી થતો. આ કઈ રીતની વૃત્તિ છે બાપા? અને પછી પામી ગયા પછી એનાથી સંતોષ નથી થતો. ટેમ્પ્ટેશન છે, પ્રલોભન પ્રલોભન પ્રલોભન. ને પાંચ ઇન્દ્રિય છે, એના પાંચ પ્રલોભનો તો સમજ્યા કે પાંચ ઇન્દ્રિય એક એક પ્રલોભન, એક એક ઇન્દ્રિય ના અનંત પ્રલોભન છે. અને એ બધાય માંથી ગલી ગુથી આડા અવડા કાંટા વાળા રસ્તામાંથી નીકળી અને બહાર જવાનું છે એને વૈરાગ કહે છે. કીધી આવે સાચું હતું, સમજાવી દઈ કરો વૈરાગ. કેમ કરવો ભાઈ, ચારે બાજુ દાવાનો લાગ્યો છે, બચીને જવાનું છે. ઝાડ ન લાગવી જોઈએ, ગરમાવો ન લાગવો જોઈએ. એમ રેખ રેખા નીકળી જાય પોસિબલ છે? આમાં એ તે છે ને એમાં તો નીકળવું છે. બે ક્યાંક થાય સંસારમાં એ તે છે અને એમાં તો નીકળવું છે. કપિલજી તો બોલી ગયા, માને કીધું ઈઝી ક્યાં છે, સહેલું છે, એ થોડું સહેલું છે. સામે વાળા કોડી ના છે તોય આપણું નથી તૂટતું બાપા, નથી તૂટતું. તૂટે છે હેત ઊંઘી જાવમાં, હેત તૂટે છે તેનો વાંચેમાં
વૈરાગ કીધી થશે, વૈરાગ ન થાય ત્યાં સુધી કારણ દેહ બળે નહીં અને ત્યાં સુધી મોક્ષ નહીં, ભલે તેડવા આવે. હા બાપા, તમારે તો બધાને આશીર્વાદ દેવા જોઈએ, ભાઈ બધા એનો મોક્ષ થઈ જાઓ, જાઓ. હે, તમારું નક્કી કર્યું છે, આશીર્વાદ દેવા સેલ છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આ પછી મન મનાવા કહી લે કે આ બે ટાઈમ મંદિરે જાય છે, કરીએ છે, મારા જ કરશે, આશરા છે બધા, બધું જાણે છે મારા, કે ક્યાં આપણે ગુટલી મારી, ક્યાંથી શોર્ટકટ કર્યો, એ બધું જાણે છે. એને એ જ સમજી લો કે મા બુદ્ધિશાળી છે, જરાય ભોળા નથી. એટલે એ સમજવામાં તમારે ક્યાં કઈ પૈસો નાખવો પડે છે, બાકી બધા એમ માળા ફેરવી પડે ને ધ્યાન કરવું પડે. મહારાજ બુદ્ધિશાળી છે, એમાં તો તમને કઈ ખર્ચો કરવાનો નથી. બુદ્ધિશાળી લઈને એટલું સમજી લો કે ભાઈ બધું જાણે છે, મહાદાંડ છે, તો પછી છેતરશો નહીં. અરે એમને એમ વૈરાગ્ય સહિત કર્યા કરે તો સિદ્ધ થાય છે, એમ કહીને સ્વામીએ હરજી ઠક્કર સામું જોઈને કહ્યું, જે તમને આંખ મેળવતા જેમ કઠણ પડતા નથી, તેમ ધર્મ જ્ઞાન. આંખ મેળવતા એટલે ટોટલ નામું લખતા ને, એ કઠણ ન પડે હરજી ઠક્કર ને. ધેટ વોઝ હિઝ પ્રોફેશન, હી વોઝ એક્સપર્ટ એટ ઇટ. એમ તેમ ધર્મ જ્ઞાનાધિક અભ્યાસે કરીને સરળ થઈ જાય છે. રોજ કરીએ તો સરળ થઈ જાય. રોજ ચતુરાઈથી ન કર્યો તો ફેટ સુધી એવું ને એવું ડુગોટાળા વાળા કરી. કથા ભલે રોજ કર્યો, ધ્યાન બીજે હોય, હમણાં આવ્યા લાગે જરા બેઠા ના પાછળ, એવો આપણો કાયદો છે કે ભાઈ સભા થતી હોય થોડી વાર બેસો, પછી જો એ બેઠા આઈ લાગ્યા એને ખબર પડે. વાર્તા 311.